તો મને આવવામાં વાંધો નથી. વગેરે વિષ્ણુ પરમાત્માને પ્રસન્ન કર્યા. વિષ્ણુ ભગવાન કે ભાઈ મારું આ કામ નથી, તમે ભગવાન ભોળાનાથ પાસે જાઓ. ભોળા એટલે કહેવાય છે કે તરત પ્રસન્ન થાય છે. ભગીરથ ભોળાનાથની તપસ્યા આદરે છે. ભોળાનાથ તો નામ એવા ગુણ છે, તરત પ્રસન્ન થયા. માગો માગો ભગીરથ, તો કે માગું એટલું કે આપ દયા કરી અને ગંગાજીને પૃથ્વી ઉપર આવે એવી દયા કરો. ગંગાજી કહે છે કે મારી ધારા કોઈ જીવી શકે એવું નથી. ભગવાને સમાધિમાં જોયું તો ગંગાજીને અહંકાર થયો હતો. બુરામાં બુરી ચીજ હોય તો અહંકાર, કોઈ પણ માણસને અહંકાર થાય ત્યારે સમજવું કે એને પડતીના દિવસો આવે છે. ત્યારે આ તો ગંગાજી હતા. ભગવાને કીધું કે ગંગાજીને કહો કે શિવજી તમારી ધારા ઝીલશે. ગંગાજીએ વાત સાંભળી કે શંકર ભગવાન તૈયાર થયા છે મારી ધારા ઝીલવા માટે, તો એ હું મને જેવી તેવી નદી સમજી ગયા હશે. આજ તો ભગવાન શંકર ને લઈ જાઉં પાતાળવા. ધોધમાર પાણી જટામ આજ ગંગાજી અટવાણી રે ગંગાજી. જટા સહિત ભગવાન ને કે પાતાળ માં લઈ જાઓ એવી મારી તાકાત છે. અવર નદી સમ એના દિલમાં જોગીડે મુજને જાણી જાણી જોગીડે મુજને. બીજી નદીઓ ના જેવી જેવી એના દિલમાં જોગીડે મુજને જાણી જાણી રે જોગીડે મુજને. જેને ત્રણ નેત્રો છે, બધાને બે આંખ હોય, ભગવાન શંકર ને ત્રણ આંખ છે. એક આંખ છે લલાટ માં, એ આંખ ખોલે એટલે સમગ્ર દુનિયા નો પ્રલય થાય. ત્રિપુરારી નો ગર્વ ઉતારી હજી પાતાળ લઈ જાઉં તાણી જટામાં ગંગાજી અટવાણી રે ગંગાજી.
ભગવાન શંકરે એવી લીલા કરી, એવી જટા વધારી કે આજથી 35 વર્ષ પહેલા ચોમાસું જામતું અષાઢ મહિનાની હેલી 15 દિવસ સુધી સૂર્યનારાયણના દર્શન થાય નહીં. આવી જટા વધારી ભગવાન ભોળાનાથે. એની યુક્તિ કેવી છે કોઈને સમજમાં આવે નહીં. અગમ અગોચર જટા વધારી એની જુગતી શકે ન કોઈ જાણી જાણી લે જુગતી શકે ના. અગમ અગોચર ભોળાએ જટા વધારી એની જુગતી શકે ન કોઈ જાણી જાણી રે જુગતી શકે ના. ગંગાજીની સ્થિતિ કેવી થઈ બહુ સમજવા જેવી વાત છે. બે ચાર ભજન માણસ શીખી ગયા હોય કોઈ અને પછી સમાચાર સાંભળે મુંબઈમાં નોરતામાં બહુ સારા પ્રોગ્રામ થાય છે. આ વખતે જઈને સાહિત્ય રજૂ કરી એવી જમાવટ કરવી, એવી જમાવટ કરવી કે માણસોને મુગ્ધ કરી દેવા એવા વિચારથી જાય અને ત્યાંથી પછી ઉશીના ટિકિટ ભાડાની પાછા આવે એવી એવી સ્થિતિ ગંગાજીની થઈ. જે વેગ હતો પોતાનો કે શંકર બાપાને પાતાળમાં લઈ જવા છે એ બધો વેગ હમાઈ ગયો. વેગ દિલના વિરામ પાના
ઘણા દિવસ કલાણી જટામાં ઘણા દિવસ વેદ મનમાં પામ્યા ઘણા દિવસ વિચાર કર્યો કે ભગવાન શંકર ભોળાનાથ અને માતા ગંગા આ ઝઘડો કરવા માં જશે તો મારું કામ અટકી જશે, એટલે વિનંતી કરે છે ભગીરથ રાજા શિવજીને કે દયા કરીને હવે ગંગાજીને છૂટા કરો. ત્યારે એક જ બિંદુ પાણીનું પાડે છે. વિનંતી સાંભળી ભગીરથ કરીને પાડું બિંદુ એક પાણી જટામાંથી પાડું બિંદુ એ વિનંતી સાંભળી ભોળાએ ભગીરથ કેરી પાડું બિંદુ એક પાણી એ જટામાંથી પાડું બિંદુ એ ધારા પ્રગટી
ભગવાન શંકર ના ચરણ કમળ ની રજ લેવા માટે સંતો મહાત્માઓ પૂર્વ કાળમાં હજારો વર્ષ તપસ્યા કરતા હતા, માથે રાફડા થઈ જતા હતા, છતાંય ચરણ સ્પર્શ નો લાભ જેને મળતો નહીં, એવા ભગવાન શંકર ના મસ્ત કમળ માં જે ગંગા માતા રહ્યા છે એ કેટલા પવિત્ર હશે કે જીવતે જીવ કોઈ માણસ એવો ભાગ્ય હોય કે ગંગાજી સુધી જઈ ન શક્યો હોય, પણ એના મરી ગયા પછી એનો કોઈ હગાવાલા એનો એકાદા હાડક્યાની કણી જો નાખ્યા હોય ગંગામાં તો શાસ્ત્રો કહે છે કે એને 71 પેઢી સુધી ભૂત થવા પણ નથી. આહે કણકટ કોહાડ નો જો ગંગામાં જાય તો એની 71 પેઢી ભૂત ના સરજે ભાગરતી એ હેઠા બેહી જાઓ હેઠા બેહી જાઓ નથી, પરંતુ ક્યાં સુધી વર્ણન છે ગંગા મૈયાનું, એવા પવિત્ર ગંગાજી ખળખળ વહી રહ્યા છે. એમાં કવિઓ અને શાસ્ત્રો એમ કે છે કે આકાશમાં ઉડતા પંખીનો પડછાયો પડે ગંગામાં એ પણ પવિત્ર થઈ જાય. પંખીએ પાવન થાય પણ મનથી જો મંજન કરે તો ભૂત ના સર્જે ભાગેરથી. આ પાછળ ભાગેરથી નામ શું કામ આવે છે કે ભગીરથ રાજા લઈ આવ્યા એટલે, પણ અટાણે ઘણા જેને સ્થિત પ્રજ્ઞ માણસ કહેવાય, આધ્યાત્મિક જ્ઞાનમાં જે બહુ ઊંચા ચડી ગયા હોય, બ્રહ્મરંધ્ર ફોડી નીકળી ગયા હોય બહાર, એને ગંગાજીમાં નાવા પણ નથી, એવાય ઘણા છે આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં કે મારે ગંગાજીમાં નથી નાવું. અરે ભાઈ, ગંગાજીમાં હું કેમ નથી નાવું? 40-50 લાખ માણસ ન્યાખેડ ભેગું થાય છે હરિદ્વારમાં, અલ્હાબાદમાં, પ્રયાગમાં, કે જે સ્નાન માટે કેટલા માણસો પોતાના જીવ આપી દે છે, અને તારે એમાં નથી નાવું કે ના? કારણ કે મોરછો ડાયો ખાટલાનો પાયો ગંગાજી મૂકીને હોકળામાં નાયો, આવો તો મારો મોરછો ડાયો, એને ગંગાજીમાં નાવાનું ક્યાંથી ગમે? બહુ સમજવા જેવી વાત છે કે હરિદ્વાર થી 2 વર્ષ પહેલા મારા લઈ આવ્યો છો ગંગાજી, હજી જ્યાં તરણા મતલબ તો એવું ને એવું જળ છે, તમે ગમે કુવામાંથી હારા માયેલા કુવામાંથી રાખી દેજો 2 વર્ષ પાણી, વાસ મારી જશે.
سر سري شيو جن بن ويان گاي بھی مل وے دوانی ہرنے گاي بھی مل وے دوانی سر سري شيو جن بن ويان I'm